हेलो, जय माता जी, जय श्री कृष्ण। मित्रों, आजनी वार्ता गमे तो वीडियो ने लाइक अने शेयर कर देजो। चेनल ऊपर जो तमे नवा होय तो चेनल ने सब्सक्राइब कर देजो। तो चलो शुरू करिए आजनी वार्ता। चार धाम जोनार ने जरूर ईर्ष्या आवे एवुं जोडुं हतुं, आश्लेष अने अमीनू। कोई तो एक काव्यनी लीटी पण बोली रह्युं हतुं, अहे केवुं सुखी जोडुं करताए निर्म्युं दिसे। खरेखर सुंदरतामां तो कामदेव अने रतिज लागे, भणतरमां तो बंने ए बब्बे विषयमां पीएचडीनी डिग्री मेळवी हती। नौकरी तो बंने साथे ज करता हता, बंने ने तगड़ू पेकेज मळतुं हतुं। आश्लेष एकनो एक हतो अने सामे अमी पण एकनी एक, बंने श्रीमंत कुटुंबना। અઢળક સંપત્તિની છોડો વચ્ચે ઉછરેલા બંને કુટુંબ સંસ્કારી, બંને કુટુંબ લક્ષ્મી અને સરસ્વતીને વરેલા। બંનેના જીવનમાં એક જ શબ્દની કમી હતી અને એ શબ્દ એટલે દુઃખ। જો કે ભાગ્યશાળીના જીવનમાંથી જ આ શબ્દ નાબૂદ થઈ જાય છે। લગ્નના થોડા વર્ષો તો હસી ખુશીને પસાર થઈ રહ્યા હતા, બંને જોડે જ નોકરી પર જતા અને જોડે જ પાછા ફરતા। ઓફિસમાં પણ બંને લોકપ્રિય હતા, વાણીની મીઠાશ છે તો એમને બધાના દિલ જીતી લીધા હતા। પરંતુ એવામાં અમીના મમ્મી દાદરેથી પડી જતા ફ્રેક્ચર થઈ ગયું, બંને પગે પાટો આવી ગયો। ત્યારે આશ્લેષના મમ્મીએ કહ્યું, અમી તારા મમ્મી પપ્પાને અહીં જ બોલાવી લે, આપણું ઘર મોટું છે, અમને પણ તારા મમ્મી પપ્પા આવવાથી ગમશે, અમે સરખે સરખા ભેગા થઈ વાતો કરીશું। પરંતુ અમીના મમ્મી દીકરીના સાસરે આવવા તૈયાર ના થયા। આખરે અશ્લેષના મમ્મી બોલ્યા, બેટા તારા મમ્મી ભલે કેરટેકર રાખે, પણ દીકરી જેવી ચાકરી કોઈ ના કરે, તું તારા મમ્મી સાજા થતા સુધી ત્યાં જ રહેજે, અહીં અમે છીએ, તું સહેજ પણ ચિંતા ના કરીશ। તારા મમ્મીને એમ ના થવું જોઈએ કે મારે દીકરો નથી તો ચાકરી કોણ કરશે, તારી મમ્મીને બિલકુલ ઓછું આવવું ના જોઈએ। અમી પિયર રહેવા ગઈ, થોડા દિવસ તો રજા લીધી, પછી એ ઓફિસ જવા તૈયાર થઈ ત્યારે એની મમ્મીની આંખમાં આંસુ હતા, એ ઉદાસ થઈ ગયા હતા। અમી કશું બોલી નહીં, પરંતુ ઓફિસ જઈને રજા લંબાવી એના મમ્મીને ખબર પડતા બોલ્યા, બેટા મારા માટે તું કેટલું કરીશ, આશ્લેષના ઘરનાએ તને મારી ચાકરી કરવા મોકલી, એ એમની મોટાઈ છે, બાકી આ જમાનામાં કોણ કોનું કરવા નવરું છે। 2 મહિના સુધી પથારી વશ માતા માટે એ બધું જ કરતી રહી। ક્યારેક તો એની મમ્મી બોલી ઉઠતા, મારા બગડેલા કપડાં તું સાફ કરે છે, મારું માથું ઓળી કપડાં બદલાવે છે, તું મારું કેટલું કરે છે। અમી એની માના માથે હાથ ફેરવતા બોલી, મમ્મી હું નાની હતી ત્યારે તું મારું બધું જ કરતી હતી, ત્યારે મેં તને ક્યાં કહેલું કે તું મારું કેટલું કરે છે, મને તો બોલતા કે ચાલતા પણ આવડતું ન હતું, તારી આંગળી પકડીને ચાલતા શીખી, મારી નાની નાની ઝક પણ તે અને પપ્પાએ પૂરી કરી છે, અડધી રાત્રે હું રડતી તો મને ઉચકીને તમે આંટો મરાવવા પણ બહાર લઈ જતા, આજે હું જે કંઈ પણ છું એ તમારે કારણે, હવેથી તું આવી વાત કરીશ તો હું મારા સાસરે જતી રહીશ। 2 મહિના બાદ અમી એના સાસરે પાછી આવી, ફરીથી એ જ ક્રમ ચાલુ થઈ ગયો। અમીના મમ્મી અવારનવાર આશ્લેષના મમ્મીને ફોન કરી આભાર વ્યક્ત કરતા, પતિ પત્ની નોકરીએ જતા, પરંતુ એમનો આ નિત્યક્રમ લાંબો ટક્યો નહીં। આશ્લેષના પપ્પા થોડા દિવસોથી દવા લેવાનું ભૂલી જતા હતા, આમ તો એ નિયમિત હતા એટલે કોઈ યાદ કરાવતું નહીં, તેથી જ એમને લકવા થઈ ગયો અને દવા કર્યા બાદ પણ પથારી પકડી લેતી હતી। જો કે ડૉક્ટરે કહેલું કે થોડા સમય બાદ સારું થઈ જશે, એ દરમિયાન નિયમિત કસરત કરાવવી પડતી। આશ્લેષના મમ્મીની ઉંમર થઈ ગયેલી તેથી પતિને પડખું ફેરવવામાં પણ મદદ કરી શકતા ન હતા, જો કે 5-6 મહિનામાં એમને સારું તો થઈ ગયું। એ સમય દરમિયાન અમી અને આશ્લેષ વારાફરતી રજા લેતા હતા
અમી અને આશ્લેષ એમનો પડતો બોલ ઝીલતા કથતા. કદાચ એમને યોગ્ય અને વધુ પડતી સંભાળને કારણે જ આશ્લેષના પિતા જલ્દી સાજા થઈ ગયા હતા. પરંતુ થોડાક જ મહિનાઓ બાદ અમીના મમ્મીનું એકાએક અવસાન થતાં અમીના પપ્પા એકલા પડી જવાથી નિરાશામાં સરી પડ્યા હતા. યાદ શક્તિ લગભગ જતી રહી હતી. અમી એના ઘરે પપ્પાને લઈ આવી, પરંતુ ઓફિસથી આવ્યા બાદ એક મા જેમ બાળકની સંભાળ રાખે તેમ એ તેના પપ્પાની સંભાળ રાખતી હતી. પરંતુ આ પરિસ્થિતિ બહુ લાંબી ના ચાલી. એ ઈશ્વરને ત્યાં પત્ની પાછળ ચાલી ગયા. અમી જ્યારે ઓફિસ ગઈ ત્યારે એના પટ્ટાવાળાએ પ્રસાદનું પેકેટ આપતા કહ્યું, અમીબેન તમે રજા ઉપર હતા, મેં પ્રસાદ તમારા માટે સાચવી રાખ્યો હતો. મારે ચાર ધામની જાત્રા કરવી હતી, પણ થોડા પૈસા ખૂટતા હતા. પરંતુ આશ્લેષભાઈએ આ વાતની ખબર પડી તો મને સામેથી ખૂટતા પૈસા આપ્યા. હું પાછા આપવા ગયો તો સાહેબે પૈસા ના લીધા. બહેન, ભગવાન તમારી જોડી સલામત રાખે. જતા જતા એ એવું પણ કહી ગયો, બહેન જુવાનીમાં જ ચાર ધામ થાય, ઘડપણમાં તો ઘણું અઘરું પડે, જિંદગીમાં એકવાર તો ચાર ધામ કરવા જ જોઈએ. અમીના મગજમાં પણ આ વાત ઠસી ગઈ. સાંજે એણે આશ્લેષને વાત કરી, આપણે ચાર ધામ કરી આવીએ. બે મહિના બાદ બંનેને રજા મળે એમ હતું, તેથી તો આશ્લેષ ટ્રાવેલ કંપનીમાંથી બે મહિના પછીની ટિકિટ લઈ આવ્યો. બંને જણા ખુશ હતા. ગરમ કપડાં, રેઇનકોટ વગેરેની ખરીદી ચાલુ કરી દીધી હતી. પરંતુ જવાના આગલા દિવસે જ અમીના સાસુને છાતીમાં દુખાવો ઉપડ્યો. ડૉક્ટરે કહ્યું એટેક છે, ત્યારબાદ તો બાયપાસ સર્જરી કરાવવી પડી. ટિકિટ તો કેન્સલ કરાવી દીધી, પરંતુ અમીએ કહ્યું હવે આપણે મમ્મીનું ખાવા પીવાનું સાચવવું પડશે, રસોઈવાળી બાઈ નહીં ચાલે, કારણ કે તે તેલ ઘી વધારે વાપરશે તો મમ્મીને નડશે, અને રસોઈવાળીની રસોઈ અને ઘરની પુત્રવધુની રસોઈમાં ફેર હોય છે જ. આવતા વર્ષે જઈશું. પછીના વર્ષે અમીને સારા સમાચાર હતા, તેથી ચાર ધામ જઈ શકે એમ ન હતું. પરંતુ અમી કહેતી હતી, આશ્લેષ આપણે તો ચાર ધામની જાત્રા થઈ ગઈ છે, હવે ફરી થાય કે ના થાય શું ફેર પડે. ચાર ધામની જાત્રા ક્યારે થઈ? આશ્લેષ આશ્ચર્ય સાથે બોલ્યો. અમી હસતા હસતા બોલી, આશ્લેષ આપણે તારા મા બાપ અને મારા મા બાપની સેવા કરી, એ ચાર જણની સેવા, એ જ ચાર ધામ. આપણે દિલથી સેવા કરી છે, એ જ આપણી યાત્રા છે. ઘરના જીવતા જાગતા ભગવાનની સેવા છોડી ચાર ધામ જવાનો શું અર્થ? આપણા મા બાપ જ આપણા ભગવાન છે, અને એ જ આપણી ચારધામ યાત્રા. તો મિત્રો, ખરેખર હૃદય સ્પર્શી જાય તેવી કહાની છે. તો તમને કેવી લાગી તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.